કાવ્ય નંબર 5 હિન્દ દેશ કે નિવાસી પ્રકાર છે કવિતા. હિન્દ એટલે હિન્દુસ્તાન, ભારત દેશની વાત થાય છે, અને એમાં રહેતા નિવાસી એટલે એમાં રહેતા લોકો. તો એના ઉપર આ કવિતા રચાયેલ છે. તો હિન્દ દેશ કે નિવાસી, ભારતમાં રહેતા લોકો માટે. વિવિધતા મેં એકતા હમારે દેશ કી વિશેષતા હૈ. સાચી વાત છે ને, વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે, અને સાથી વિકાસ ઓર શક્તિ કી પરિચાયક ભી હૈ. પરિચાયક એટલે પરિચિત છે. તો આપણો દેશ વિવિધતામાં એકતા માટે તો વખણાય છે, સાથે સાથે વિકાસ, ભારત દેશનો હંમેશા વિકાસ થતો રહ્યો છે. અને સાથે જ્યાં વિવિધતામાં એકતા હોય ત્યાં શક્તિ હોય જ. તો એ શક્તિનો પણ પરિચય આપણો દેશ આપે છે. માનવીય એવં પ્રાકૃતિક વિવિધતાએ હોને પર ભી ઉસમેં અભિન્ન એક સૂત્રતા હૈ. માનવીય એવં, માનવ તો અલગ અલગ છે જ, માણસો દરેક અલગ અલગ છે. કોઈ કેરાલયન, હા કોઈ પારસી, કોઈ હિન્દુ, સોરી કોઈ પંજાબી, કોઈ મદ્રાસી. તો માનવીયતામાં, માનવોમાં તો ડિફરન્સ છે જ, એમાં તો જુદા જુદા બધા લોકો છે જ, પણ પ્રાકૃતિક વિવિધતાએ પણ છે. એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ભારત દેશના દરેક ખૂણે તમને વિવિધતા જોવા મળે છે. જમીનની હોય પ્રાકૃતિક વિવિધતા, એટલે એટમોસ્ફિયરની હોય, બરાબર. ત્યાંમાં કોઈ જગ્યાએ પહાડ, કોઈ જગ્યાએ બરફ, કોઈ જગ્યાએ સૂકું રણ, કોઈ જગ્યાએ પાણી, બરાબર, કોઈ જગ્યાએ પાણી જ ના મળે. તો આવી રીતે દરેક પ્રાકૃતિક વિવિધતા પણ આપણા ભારત દેશમાં જોવા મળે છે. પરંતુ હોને પર ભી ઇસમેં અભિન્ન એક સૂત્રતા હૈ, અભિન્ન ક્યારેય તૂટે નહીં એવી એક સૂત્રતા એ આપણા દેશમાં જોવા મળે છે. માનવીય એવં પ્રાકૃતિક વિવિધતા હોને પર ભી હમારે દેશ મેં એક સૂત્રતા દેખને કો મિલતી હૈ. વિભિન્ન દ્રષ્ટાંતો દ્વારા ઇસ કાવ્ય મેં ભારત કી ભવ્યતા એવં દિવ્યતા કા ગાન કિયા ગયા હૈ. તો આ કાવ્યમાં આપણા ભારત દેશની જે વિવિધતા છે એ અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજાવવામાં આવી છે, અને એ રીતે ભારતની ભવ્યતા અને દિવ્યતાનું ગાન કરવામાં આવ્યું છે. તો ચલો આપણે કાવ્યની પંક્તિને વાંચતા જઈશું, અને શબ્દાર્થ પણ સમજતા જઈશું, અને એનો અર્થ પણ સમજતા જઈશું. હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ, રંગ રૂપ વેશ ચાહે, સોરી ભાષા ચાહે અનેક હૈ. તો હિન્દ દેશ કે નિવાસી, આ ભારત દેશમાં રહેતા લોકો, સભી બધા જ જન લોકો એક હૈ, એક જ છે. તો ભારત દેશના જે રહેવાસીઓ છે એ બધા કેવા છે? એક છે. સા કઈ રીતે? તો રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ. દરેકના આ જે જન છે, આ લોકો છે, દરેકના રંગ રૂપ વેશ પહેરવેશ એટલે કે ભાષા, એની બોલી ચાહે અનેક હૈ. ભલે ગમે તેટલા જુદા હોય, અનેક છે, ઘણા એની એટલા બધા છે, પરંતુ છતાં આટલી વિવિધતા હોવા છતાં ભારત દેશના લોકો એક જ છે. તમે ભારતમાં કહીએ ને કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ ને તો પણ એની બોલી બદલાય છે, ગામે ગામે બોલી બદલાય છે, પહેરવેશ બદલાય છે, લોકોની રહેણી કહેણી બદલાય છે, બરાબર, રૂપરંગ બદલાય છે. તમે દક્ષિણમાં જશો તો ત્યાં બધાની સ્કિન કાળી હશે, ઉત્તરમાં જશો તો દિલ્હી બાજુ જશો તો બધા ધોળા ધોળા હશે, હા ઉપર ઠંડકમાં જશો એમ બધા ધોળા હશે, આપણે મિડલમાં ગૌવર્ણા હોઈએ, દોડાય નહીં ને કાળાય નહીં. તો બધાના રૂપ, રંગ, વેશ, ભાષા બધામાં અનેકતા છે, વિવિધતા છે, છતાં પણ બધા કેવા છે? એક જ છે. હવે એના માટે આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે, બેલા, ગુલાબ, જુહી, ચંપા, ચમેલી. આ બધા કોણ છે? ફૂલોના નામ છે. આ બેલા, ગુલાબ, જુહી, ચંપા, ચમેલી, આ બધાના પોતાના અલગ રંગ છે, રૂપ અલગ છે, બરાબર. આપણે બેલાને જોઈને તરત ઓળખી જઈએ આ બેલાનું ફૂલ છે, ગુલાબને ઓળખી જઈએ, બરાબર. તો આ મેલા એટલે કે મોગરો. તો આ મોગરો, ગુલાબ છે, જુહી, ચંપા, ચમેલી, દરેક ફૂલ છે, દરેક ફૂલ અલગ અલગ હોય છે, બરાબર. બધાના
રૂપ રંગ બરોબર એમની ખીલવાની એમની આવરદા બધું જ અલગ અલગ છે. અલગ અલગ જગ્યાએ ઊગે છે, કોઈ ફૂલ ઊગતું હોય ત્યારે કોઈ સિઝનમાં ના પણ ઊગે એર્યું બરોબર. તો દરેકનું પોતાની વિશેષતા છે, પરંતુ પ્યારે પ્યારે ફૂલ ગૂંથે માલા મેં એક હે. પણ આ બધા ફૂલ જ્યારે એક માળામાં ગૂંથાય છે ત્યારે કેવા થઈ જાય છે, એક ફૂલ માળા જોઈએ તો શું કહેશું, ફૂલોની માળા છે. ત્યારે તોય કહેશે નહીં કે બે ગુલાબ છે, બે મોગરો છે, હા ત્રણ ચાર ચંપા વધારે છે, ચમેલીના ફૂલ નથી. તો કોઈ ત્યારે એવી રીતે તમને અલગ અલગ કહેશે નહીં, કહેશે કોની માળા છે, ફૂલોની માળા. તો એ જ રીતે આપણા ભારત દેશમાં રહેતા લોકોની પણ એ જ વિશેષતા છે, એને જ એ જ રીતે સરખાવવામાં આવી છે કે ભારત દેશમાં રહેતા લોકો અલગ અલગ છે, રૂપ રંગ બધી જ રીતે અલગ છે, પરંતુ જ્યારે એ લોકો એક સાથે હોય ને ત્યારે હિન્દ દેશ કે નિવાસી જ કહેવાય છે, એને પછી અલગ અલગ રીતે બોલાવાતા નથી. એવી રીતે એકતા આપણામાં જોવા મળે છે. કોયલ કી કૂક ન્યારી, પપ્પી હૈ કી ટેર પ્યારી, ગા રહી તરાના બુલબુલ રાગ મગર એક હૈ. કોયલનો અવાજ અલગ હોય, કૂક એટલે એની બોલી, તો કોયલની બોલી અલગ હોય બરોબર. પપીહા એ પણ એક પપીહા એટલે એક પણ પક્ષી છે, તો પપ્પી હૈ કી ટેર પ્યારી, તો એનો પણ ટેર એટલે એની બોલી છે પણ, તો એની ટેર ન્યારી, નિરાલી, ન્યારી એટલે નિરાલી, પ્યારી એટલે ગમતું આમ સુંદર, તો પ્યારી એટલે પ્રિય. તો કોયલ કી કૂક ન્યારી, પપી હે કી ટેર ન્યારી, ગા રહી તરાના બુલબુલ, તરાના યાને કે ગીત, ગા રહી ગીત, ગીત બુલબુલ પોતાની જ ભાષામાં ગીત ગાય, કોયલ પોતાની ભાષામાં બોલે, પપીહા પણ પોતાની રીતે બોલે. તો આ દરેક પક્ષીઓ અલગ અલગ રીતે બોલે પણ રાગ મગર એક હે. પરંતુ એ જતાં જ્યારે પક્ષીઓ બોલતા હોય ત્યારે બધાનો રાગ, હા બધાની બોલી ભલે ગમે તેવી અલગ હોય પરંતુ એ ગાય ત્યારે આપણને બધા જ ગમે છે. તો એમની બોલી રાગ કેવો હોય, એક જ હોય છે બરાબર. કારણ કે એ કહેવાય ને કે આપણને કોયલ છે તેની બોલી કેવી લાગે, ન્યારી લાગે. પપ્પી એની બોલી કેવી લાગે, મીઠાસવાળી લાગે. બુલબુલ ગાતી હોય તો ખૂબ જ સરસ લાગે, હા એની પણ પોતાની અલગ છે. પણ આ બધા જ પક્ષીઓ જ્યારે ગાતા હોય, ભલે એ અલગ અલગ રીતે ગાતા હોય, પણ એમનો રાગ કેવો છે, એક જ આપણને લાગે છે. તો એ જ રીતે આપણા દેશમાં રહેતા લોકોની બોલી ભાષા બધું જ અલગ છે, પરંતુ અવાજ કેવો છે બધાનો, એક જ છે. તો અહીં અવાજની વાત કરી છે. ઉપરના આપણને ફૂલો દ્વારા રંગરૂપની સરખામણી કરી, બીજામાં કોયલ અને પપીહે અને બુલબુલ દ્વારા અવાજની સરખામણી કરી કે અવાજ કેવો છે બધાનો, એક સમાન છે. આગળ, ગંગા યમુના બ્રહ્મપુત્રા કૃષ્ણ કાવેરી, ચાહે સોરી જાકે મિલ ગઈ સાગર મે હુઈ સબ એક હે. ગંગા યમુના બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી આ નદીઓના નામ છે. નદી જ્યારે એકલી વહેતી હોય તો આપણે કહીએ આ ગંગા નદી છે, આ યમુના નદી છે, બ્રહ્મપુત્ર નદી છે, ત્યારે તમે નદીઓને અલગ અલગ નામથી બોલાય. પણ જ્યારે એ સાગરને મળે છે ત્યારે કેવી થઈ જાય છે, એક. પછી ગંગા નદી પોતાનો વહેણ અલગ વહેતી નથી, પ્રમાણે વહેતી નથી. યમુના નદી પોતાના વહેણ માટે અલગ વહેતી નથી. બધી જ નદીઓ ભેગી થઈને કેવી થઈ જાય છે, એક થઈ જાય છે. તો એ પ્રમાણે આપણા દેશનો પ્રેમ છે કે બધા જ અલગ અલગ રહે છે બરાબર, પણ જ્યારે બધા એક થઈ જાય છે, જ્યારે મુસીબત આવે છે ને જ્યારે બધા એક થઈ જાય છે, તો ભારતવાસીઓ ત્યારે એમનામાં એકતાની ભાવના જે આ રીતે નદીઓમાં દેખાય છે એવી નદી એવી ભાવના લોકોમાં પણ જોવા મળે છે કે આમ ભલે બધા અલગ અલગ છે પણ જ્યારે ભેગા મળે છે ત્યારે કોઈ એમને છૂટા કરી શકતું નથી. ધર્મ હે અનેક જિનકા સાર વહી હે. તમે મુસલમાનનું બાઇબલ વાંચો બરાબર, હિન્દુની ગીતા વાંચો, તમે કોઈ પણ ધર્મના લોકોના ધર્મગ્રંથો વાંચશો તો બધાની સાર કેવો છે, એક જ છે કે પંથ હે નિરાલે સબકી મંજિલ તો એક હી હે. એટલે કહેવા શું માગે છે કે
આપણા દેશમાં અલગ અલગ ધર્મના રહેતા પાળતા લોકો રહે છે, પરંતુ દરેક ધર્મમાં તમને સારા માનવી બનવા માટેની શીખ મળતી હશે, ભગવાનની આસ્થાની શીખ મળતી હશે, બરાબર? તો ભલે બધાની ભાષા અલગ છે, રીત અલગ છે, તમે આપણે મંદિરમાં જઈએ, મુસલમાન મસ્જિદમાં જાય, બરાબર, પંજાબીઓ છે એ ગુરુદ્વારા જાય, બધા પારસીઓ છે, બધા પોતપોતાની રીતે પોતાના ધર્મસ્થાનોમાં જઈને પૂજા કરતા હોય, પરંતુ બધા માંગતા શું હોય છે? ભગવાન પાસે મનોકામના માંગતા હોય છે, ભગવાન પાસે પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની, પોતાને સુખ શાંતિ મળે એવું એક જ વસ્તુ એક સરખું જ માંગતા હોય છે, પરંતુ મળે બધા આસ્થા રાખે છે અલગ અલગ ભગવાન પર, બરાબર? તો એ જેમ ધર્મ બધાના અલગ છે, અનેક છે, પરંતુ બધાનો સાર કેવો છે? એક જ છે, બધા એક જ વસ્તુ માટે ભગવાનની પૂજા કરે છે, બરાબર ને? કે ભલે સંપ્રદાયો અલગ અલગ હોય, પરંતુ બધાનું ધ્યેય કેવું છે? એક જ છે કે મનુષ્ય જીવન જે મને મળ્યું છે એ ઉન્નત બને, બરાબર? એટલે બધાનું લક્ષ્ય તો કેવું છે? દેશની ઉન્નતિ, પોતાની ઉન્નતિ માટેની છે. તો આ ભારત દેશના વારસીઓ છે એમને પણ કેવું છે? પંથ હે નિરાલે, બધાના પંથ, બધાના રસ્તા કેવા છે? નિરાલે, ન્યારે છે, પરંતુ સબકી મંજિલ તો એક હી હૈ. બધાની ધ્યેય તો કેવો છે? એક જ છે કે ભાઈ મારો દેશ છે, મારો દેશ હંમેશા આગળ વધે, બરાબર? આપણે તમે જુઓ તો સૈનિકો હોય છે, અલગ અલગ દેશમાંથી અલગ અલગ ખૂણે આવે છે, પરંતુ જ્યારે એ સૈનિક બનીને જ્યારે દેશ માટે રક્ષા કરે છે, ત્યારે બધાનો ધ્યેય કેવો હોય છે? એક જ હોય છે કે મારે દેશની સુરક્ષા કરવાનું છે, રક્ષા કરવાની છે. તો એ પ્રમાણે આપણા દેશમાં રહેતા લોકો અલગ અલગ છે, પરંતુ બધાના પોતાના અલગ વિચારો હોવા છતાં બધામાં એકતા જોવા મળે છે. નદીઓની વાત કરીએ તો નદી પણ ભલે અલગ અલગ રસ્તે, અલગ ઉદગમ સ્થાન બધાના અલગ અલગ હોય, દરેક પોતપોતાના અલગ અલગ માર્ગે નીકળતી હોય, બધી રીતે એક હોય, પણ છેલ્લે તો બધાએ ક્યાં જવાનું છે? સાગરમાં જ નદી મળે છે. એટલે આપણને નદી દ્વારા શું સંદેશ મળે છે? કે અલગ હમ ચાહે અલગ અલગ હોકર ભી એક હો જાતી હૈ. ઇસી તરહ ભારત દેશ કે વાસી હૈ વો ભી અલગ અલગ રહકર ભી એક હી હૈ, બરાબર ને? તો એ પ્રમાણે ચાહે આપણા રૂપ, રંગ, ભેષ, ભાષા બધામાં તફાવત હોય, પરંતુ બધા છે તો એક જ. ભલે એ અલગ અલગ ધર્મમાં માનતા હોય, પણ દરેક ધર્મ બધા ધર્મ માનવીને એકતાની જ ભાવના શીખવાડે છે. બધાનો ધ્યેય તો એક જ છે, એક જ વસ્તુ સમજાવે છે, બરાબર? તો આ છે આપણા કવિતાની સમજૂતી. કવિતા સમજ ના પડી હોય તો ફરી વિડીયો જોશો, કવિતા ખૂબ જ સુંદર છે. આપણને ફૂલોના નામ, પક્ષીઓની બોલી, નદીઓના નામ એટલે કે નદીઓ દ્વારા, અને આ ધર્મગ્રંથો, ધર્મના આધારે આવા ચાર પાંચ ઉદાહરણો દ્વારા આપણો દેશમાં આપણને એની સાથે સરખાવ્યું છે કે આપણે કેવી રીતે આપણામાં એકતા જોવા મળે છે, બરાબર? તો તમારે આ કવિતા મુખપાઠ કરવાની છે અને એકવાર લખવાની છે, ત્યારબાદ શબ્દાર્થ લખશો, અને પછી આપણે અભ્યાસ સ્વાધ્યાયની ચર્ચા ત્રીજા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.